હવે આપણે શું કરવાનું છે તો કે કોઈપણ એક ક્રિસ્ટલ હોય કોઈપણ એક સ્ફટિક હોય તે સ્ફટિકને આપણે ગરમ કરીને રાસાયણિક પ્રક્રિયા જોવાની છે. અહીંયા આપણે શું કરવાનું છે તો સ્ફટિકમાં શું લેવાનું છે આપણે તો કેમેનોફોર એટલે પોટેશિયમ પરમેંગ્નેટ. પોટેશિયમ પરમેંગ્નેટ ગરમ કરશું તો તેનાથી આપણે જે રાસાયણિક પ્રક્રિયા થશે તેમાં આપણે શું મળે છે તે આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયા દ્વારા જોવાનું છે. તેની માટે શું જોઈએ આપણે તો એક અગરબત્તી પ્રકરણ માટે બાકસ, કસનળી ગરમ કરવા માટે અહીંયા મારી પાસે પેટ્રોલિયમની ટેબ્લેટ છે એક કસનળી હોલ્ડર, અને રસાયણો શું જોઈએ આપણે પોટેશિયમ પરમેંગ્નેટના ક્રિસ્ટલ અથવા પોટેશિયમ પરમેંગ્નેટના સ્ફટિક. એક કસનળી હોલ્ડર લઈ તેમાં આપણે કસનળી સારી રીતે પહેલાં આપણે એને ફિટ કરી દઈએ. પોટેશિયમ પરમેંગ્નેટનું આપણે જ્યારે પ્રવૃત્તિ કરવાની હોય તો આપણે શું કરવાનું, સૌ પ્રથમ આપણી જે કસનળી છે તે એકદમ આપણી સાફ હોવી જોઈએ, કસનળી ભીની હોવી જોઈએ નહીં. જો કસનળી ભીની હશે તો આપણે આ પ્રવૃત્તિ કે આપણે પરિણામ મળશે નહીં. કસનળી એકદમ સાફ થઈ જાય ત્યારબાદ શું કરવાનું, આપણે એની અંદર થોડોક ભૂકો કેમેરોફોનો થોડોક ભૂકો અંદર ઉમેરવાનો છે. એમાં આની અંદર શું કર્યું તો કે થોડોક કેમેનોફોર એટલે પોટેશિયમ પરમેંગ્નેટ ભૂકો કસનળીમાં નાખો. હવે આપણે શું કરવાનું છે, આ જે ભૂકો છે એને આપણે પાણી નાખ્યા વગર એના સ્ફટિકને આપણે ગરમ કરવાના છે. તો ગરમ કરવા માટે શું કરશું આપણે, સૌ પ્રથમ ગરમ કરવા માટે મારી પાસે અહીંયા જે પેટ્રોલિયમ ટેબ્લેટ છે તેને આપણે પ્રગટાવીએ, ત્યારબાદ આપણે પ્રક્રિયા કરશું. પેટ્રોલિયમ ટેબ્લેટ પ્રગટી તેમાંથી વાળ ઉત્પન્ન થઈ તેની સાથે આપણે આ જે અગરબત્તી છે તેને પણ આપણે પ્રગટાવી લઈએ અને એને આપણે હાથમાં રાખવાની છે. હવે શું કરશું આપણે, આ જે કસનળી છે કસનળી શું નાખ્યું આપણે પોટેશિયમ, આને આંગળીથી દબાવી હવે કસનળી આપણે પોટેશિયમ પરમેંગ્નેટને ગરમ કરશું. પોટેશિયમ પરમેંગ્નેટ શું છે તો અત્યારે સ્ફટિક સ્વરૂપમાં છે, જ્યારે ગરમ થશે તો શું થશે એમાં આપણે સાવ ઝીણો ફટફટ કરતો આની અંદર આપણને અવાજ આવશે. શું કામ તો કે સ્ફટિકને ગરમી મેળી તો સ્ફટિકના અણુ શું થાય છે નોખા થશે અને સાવ ધીમા ધીમા આપણે આમાં શું થશે ધીમો ફટફટ કરતો અંદર ધ્વનિ ઉત્પન્ન થશે. ધ્વનિ ઉત્પન્ન થવાની સાથે સાથે આમાંથી એક વાયુ ઉત્પન્ન, વાયુ કેવો હોય હંમેશા હલકો હોય, તો વાયુ ક્યાં આવશે ઉપર આવશે, ઉપર આવી અને મારા આંગળીને એ શું કરશે બહાર જવા માટે મારી આંગળીને ઉપર તરફ દબાણ કરશે, પણ હું મારી આંગળીને દબાવી રાખીશ એટલે આની અંદર જે વાયુ ઉત્પન્ન થયો તે કયો છે તે આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જોવાનો છે. તો આની અંદર ધીમે ધીમે વાયુ ઉપર જતી આપણને કાળો ધુવાળો પણ ઉપર જતો દેખાય છે. હવે આની અંદર વાયુ ઉત્પન્ન થઈ આમાં શું કરશું આપણે, ધુમાયમાન અગરબત્તી નાખશું તો ધુમાયમાન અગરબત્તી નાખતા અગરબત્તી ઓલવાઈ જાય છે કે અગરબત્તી વધારે જવાળાથી બળે છે તે આપણે જોવાનું છે. શું થાય છે, અગરબત્તી અંદર ઉમેરતા અગરબત્તી છે ધડાકાભેર બળવા માંડે છે, બહાર કાઢો તો ધુમાયમાન છે, અંદર નાખો તો તરત શું થાય છે ફટાફટ બળવા માંડે છે. શું કામ બળવા માંડી તો કે આપણે જોઈએ ઓક્સિજન છે શું છે તો કે એક શું કરે છે અગ્નિને પોષે છે, તો કે અગ્નિ પોષક છે. તો આની અંદર કયો વાયુ ઉત્પન્ન થયો તો કે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થયો. ઓક્સિજન વાયુ આપણે બળતી અગર ધુમાયમાં અગરબત્તી નાખી તો અગરબત્તી ઝડપથી બળવા માંડે છે. બરાબર, તો આ કયો વાયુ બની ગયો આની અંદર ઓક્સિજન. આપણે શું કર્યું તો કે પોટેશિયમ પરમેંગ્નેટના સ્ફટિકને ગરમ કરી તેમાંથી આપણે રાસાયણિક પ્રક્રિયા ઉત્પન્ન કરી, કયો વાયુ ઉત્પન્ન થયો તો કે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થયો. ઓક્સિજન શું છે તો કે અગ્નિ પોષક. પહેલાં આપણે કયો બનાવ્યો હતો, કાર્બન ડાયઓક્સાઇડ, તે શું હતો અગ્નિ શામક, તેમાં જે અગરબત્તી છે તે ઓલવાઈ જતી હતી, આમાં અગરબત્તી શું થાય છે વધારે પ્રજ્વલિત થાય છે. અને હાઇડ્રોજન શું થયું હતું તો કે તેમાં ધડાકો થયો હતો. તો હાઇડ્રોજન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે આ ત્રણેય પ્રક્રિયા આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણે ત્રણેય વાયુને અહીંયા ઉત્પન્ન કરી.